जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी बीकॉम कॉलेज में आपनो हार्दिक स्वागत है। आज आप एकम लक्षी अर्थशास्त्र सेमेस्टर टू एम प्रथम यूनिट धंधाकीय अर्थशास्त्र विषय बात करवाना छे। तेमा सौ प्रथम आप जोईशुं के एकम क्यो छे, तो के एकम छे धंधाकीय अर्थशास्त्र। तेनी अंदर आपणे पहेलो 1.1 मुद्दो जोवा जई रह्या छीए। तेमा पहेलो आवशे पूर्ण हरीफाईनो लक्षण। हवे आपणे सौ जाणीए छीए हरीफाई कोने कहेवाय ते आपणे जाणीए छीए, पण अर्थशास्त्रना संदर्भमां छे पूर्ण हरीफाई एटले शुं, तेना क्या क्या लक्षणो छे ते आपणे अहीं जोवाना छीए। हरीफाईनी कक्षाने आधारे बजारमां विविध प्रकारो पाडवामां आवे छे, જેમ કે હરીફાઈ છે, ઇજારો છે, અલ્પસ્તક ઇજારો છે અને ઇજારાયુક્ત હરીફાઈ વગેરે। આ તમામ બાબતથી આપ લોકો છે એ પરિચિત છો। હરીફાઈ કોને કહેવાય, તો કે ભાઈ એક જ પેઢી જે પ્રોડક્ટ બનાવતી હોય, જે ઉત્પાદક બનાવતી હોય, તેવી જ વસ્તુઓ છે એ અન્ય કંપનીઓ અથવા તો પેઢીઓ પણ બનાવતી હોય છે, બરાબર। તો આ બધા જ શબ્દો છે એનાથી તમે પરિચિત છો। એમાં આપણે આગળ જોઈએ તો કે જેમાં પૂર્ણ હરીફાઈ એક આદર્શ બજાર માનવામાં આવે છે। જો કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એ કાલ્પનિક ખ્યાલ છે, છતાં આપણા અર્થશાસ્ત્રમાં તે ઘણી બધી ઉપયોગી આપણને બને છે। તો આમ જોવા જઈએ તો પૂર્ણ હરીફાઈ એક આદર્શ બજાર છે એ માનવામાં આવે છે। તેના સંદર્ભમાં આપણે છે એ ઘણી વાત કરવાના છીએ। એમાં આપણે પહેલું જોશું અમર્યાદિત વેચનાર। અમર્યાદિત વેચનાર એટલે શું, તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અમર્યાદિત વેચનાર એટલે કે ઉત્પાદક અથવા તો વેપારીઓ જેને આપણે કહીએ છીએ તે હોય છે। અમર્યાદિત એટલે એટલા કે જેથી ચીજ વસ્તુની બજાર કિંમત પર અસર ન કરી શકે। એક ઉત્પાદક ઉત્પાદન વધારે કે ઘટાડે તો તેની બજાર કિંમત પર કોઈ અસર પડતી નથી। એટલે વેચનાર આની અંદર અમર્યાદિત હોય છે, ઘણા બધા વેચનાર હોય છે, બરાબર। એક જ વસ્તુને છે એ વેચવા માટે છે એ ઘણા બધા લોકો બજારમાં છે એ હોય છે, અને એ જે ઉત્પાદક વેચતા હશે, બરાબર, એ એટલા પ્રમાણમાં વેચશે કે એની કોઈ અસર છે એ માર્કેટ ઉપર પડશે નહીં, એટલે બજાર કિંમત ઉપર એની કોઈ અસર પડતી નથી। તેવી જ રીતના પૂર્ણ હરીફાઈનું બીજો એક લક્ષણ છે જેમાં અમર્યાદિત ખરીદનાર હોય છે। અમર્યાદિત ખરીદનાર એટલે શું, તો કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અમર્યાદિત ખરીદનારા હોય છે। અમર્યાદિત એટલે એટલા કે જેથી ચીજ વસ્તુની બજાર કિંમત ઉપર કોઈ અસર ન કરી શકે। એક ગ્રાહક પોતાના માંગમાં વધારો કે ઘટાડો કરે તો તેની બજાર કિંમત ઉપર કોઈ અસર પડતી નથી, એટલે અસંખ્ય ખરીદનાર હોય છે। અસંખ્ય ખરીદનાર હોવાથી શું થશે, તો કે ભાઈ એ વસ્તુ ખરીદે કે ન ખરીદે, વધારે કે ઘટાડે, તેનાથી એ વસ્તુની કિંમતના આધારે છે બજારમાં કોઈ પણ જાતની છે એ કિંમતમાં અસર પડતી નથી। ત્યારબાદ છે પૂર્ણ હરીફાઈનો એક વિશેષ લક્ષણ છે એકસરખી વસ્તુ। હવે એકસરખી વસ્તુ એટલે શું, તો કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાતી વસ્તુ એકસરખી હોય છે, એટલે કે સમાન ગુણવત્તાવાળી વસ્તુ હોય છે। ઉત્પાદિત થતી કોઈ એક વસ્તુ બજારમાંની સંપૂર્ણ અવેજી હોય છે। ગ્રાહક કોઈ એક ઉત્પાદકની વસ્તુને બીજા ઉત્પાદકની વસ્તુ કરતાં ચડિયાથી માનતો નથી। ચીજ વસ્તુનો કલર, ડિઝાઇન, આકાર, પેકિંગ, વજન વગેરે એક સમાન હોય છે, એટલે એક સરખી વસ્તુ હોય છે। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણે જોવા જઈએ તો આ બાબતની અંદર શું જોઈ શકાય, તો કે વસ્તુની ગુણવત્તા પણ સમાન હોય અને સરખા પ્રમાણમાં વસ્તુ હોય છે, બરાબર, એકબીજાની સંપૂર્ણ અવેજી। એક વસ્તુ અવેલેબલ નથી, કોઈ એક વસ્તુ હાજર ન હોય તો એની અવેજીમાં સંપૂર્ણ બીજી વસ્તુ તેના જેવી જ છે એ ઉપલબ્ધ હોય છે, બરાબર। તેનાથી શું થાય છે, તો કે ભાઈ કોઈ વસ્તુ ચડિયાતી હોતી નથી એકબીજા કરતાં, કેમ કે તમામ વસ્તુ છે એ સાપેક્ષ છે, પણ બધી જ વસ્તુ સરખી હોય તો સાપેક્ષતાનો ખ્યાલ છે અહીંયા રહેતો નથી। દાખલા તરીકે કલર છે, ડિઝાઇન છે, આકાર છે, પેકિંગ છે, વજન છે, આ બધી જ વસ્તુ કેવી રહેશે, તો કે ભાઈ સમાન રહે છે। ત્યારબાદ પેઢીની મુક્ત અવર જવર હોય છે। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉપયોગમાં પેઢીઓની અવર જવર મુક્ત હોય છે, કોઈ પણ જાતના અવરોધ વિના ઉદ્યોગમાં પેઢી પ્રવેશી પણ શકે છે, તેવી જ રીતના છે એ કોઈ પણ
पेढ़ी है ये छोड़ी पण सके छे। एटले उद्योग में प्रवर्तमान पेढ़ीओ है ये असामान्य नफो मेळवती होय तो नवी पेढ़ी दाखल थाय छे अने जो खोट जाए तो पेढ़ी छे ए उद्योग छोड़ी दे छे अथवा तो उत्पादक बंद करी दे छे, उत्पादन बंद करी दे तेवुं पण बने छे। एटले पेढ़ीनी मुक्तावर्जोरनी अंदर छे ए ઘણા બધા ખાતેદારો હોય છે કે જે પોતાની પેઢી ધરાવતા હોય તેવા લોકો શું કરશે તો કે ભાઈ એ પેઢીની અંદર મુક્ત અવરજવર કરી શકે છે, સાથે સાથે શું તો કે ભાઈ એને જ્યાં સુધી વાંધો ન આવે, પેઢીની બીજી કોઈ પણ જાતનો વાંધો ન આવે ત્યાં સુધી છે એ અસામાન્ય નફો કમાતો રહેશે, અસામાન્ય નફો કમાઈને અન્ય લોકો પણ એને જોશે એટલે એ પણ છે એ ધંધામાં પ્રવેશી શકે છે। અને માનો કે ખોટ જાય તો એ ખોટને છે એ સહન કરી અને એ છે શું કરશે તો કે ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા તો છે એ પેઢીને છોડી પણ દે છે તેવું બની શકે। ત્યારબાદ છે એ પૂર્ણ ગતિશીલતા। પૂર્ણ ગતિશીલતા એટલે શું તો કે ભાઈ ઉત્પાદનના સાધનો સંપૂર્ણ રીતે ગતિશીલ હોય છે, સાધનો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, બીજા પ્રદેશમાંથી તેમજ એક ધંધામાંથી બીજા ધંધામાં મુક્ત રીતે જઈ શકે છે, વધુ વળતર કે નફો ગતિશીલતાને વેગ આપે છે। પૂર્ણ ગતિશીલતાનો મિનિંગ આપણે અહીં સમજી શકીએ છીએ કે ઉત્પાદનના સાધનો છે સંપૂર્ણ રીતે ગતિશીલ હોય છે, સાધનો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આપણે લઈ જઈ શકીએ છીએ। તમને બધાને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુની બનાવટ કરવી હોય તો બનાવવું હોય તો તેના માટે ઘણા બધા સાધનો છે એ જોઈએ, બરાબર। એ સાધનો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે છે, બરાબર, એ શું થાય છે તો કે મુક્ત રીતે લઈ જઈ શકે છે એટલે પૂર્ણ ગતિશીલતા હોય છે, બરાબર। વધુ વળતર કે નફો ગતિશીલતાને શું કરશે તો કે ભાઈ વેગ આપે છે। ત્યારબાદ આવે છે પૂર્ણ જ્ઞાન। પૂર્ણ જ્ઞાન એટલે શું તો કે ભાઈ આપણે જે વાત કરી રહ્યા છીએ, બરાબર, કે પૂર્ણ હરિફાઈના લક્ષણો તેમાં છે એ અગત્યનો મુદ્દો આવે છે તો કે ભાઈ પૂર્ણ જ્ઞાન। પૂર્ણ જ્ઞાન શું છે? ખરીદનારા એટલે કે ગ્રાહકો અને વેચનારા એટલે ઉત્પાદક, જો કે કોઈ પણ વસ્તુની લે વેચની અંદર છે એ બે બાબતો છે એ મુખ્ય હોય છે, એક છે ખરીદનાર અને એક છે વેચનાર। આ બંને છે એ પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય એટલે કે બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે, વસ્તુની કિંમત કેટલી હોય, વસ્તુની ગુણવત્તા કેવી હોય, વસ્તુ ક્યાં મળશે, એ બધી જાણકારીઓ છે એ ગ્રાહકોને પણ હોય છે અને ઉત્પાદકોને પણ હોય છે। આથી કોઈ ઉત્પાદન ખરીદનાર એટલે ઉત્પાદક ખરીદનાર પાસેથી વધારે કિંમત લઈ શકતો નથી, શું કામ તો કે ભાઈ જે તે વસ્તુ હશે એ વસ્તુની સંપૂર્ણ માહિતી છે એ ઓલરેડી ગ્રાહક પાસે રહેલી હોય છે સંપૂર્ણ હરિફાઈની અંદર। ખરીદનાર બજાર વિશેનું જ્ઞાન ધરાવતો હોવાથી વેચાણ ખર્ચની જરૂર હોતી નથી, તેવી જ રીતે છે એ વેચનાર પણ છે એ બજાર સંબંધી સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવાથી કોઈ ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી અથવા તો લઈ શકવાનો પ્રયત્ન પણ કરી શકતો નથી, શું કામ તો કે ભાઈ બજારની અંદર જે કાંઈ ઉતાર ચઢાવ આવે છે એનાથી બંને પાસાઓ એટલે કે ખરીદનાર અને વેચનાર બંને છે એ અવગત હોય છે એટલે જાણકારી મેળવતા હોય છે, પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે। ત્યારબાદ આપણે આમાં વધુ વાત કરીએ તો કે ભાઈ સમાન કિંમત હોય છે, સમાન કિંમત કોને કહેવાય તો કે ભાઈ ઉત્પાદકોનો કિંમત પર અંકુશ હોતો નથી, ઉત્પાદકોનો કિંમત ઉપર અંકુશ હોતો નથી એટલે શું થયું તો કે ભાઈ દરેક ઉત્પાદકે છે એ ચાલુ કિંમત સ્વીકારીને ઉત્પાદન અથવા તો વેચાણ કરવાનું હોય છે, જે કિંમત આવશે માર્કેટ બજાર જે કિંમત નક્કી કરશે એ જ કિંમતે વસ્તુ વેચવાની હોય છે, તેમાં ઉત્પાદક છે એ કિંમતને વધારી ઘટાડી શકતો નથી, બજારમાં એક સમાન વસ્તુ એક સમાન કિંમતે મળતી હોય છે અથવા તો સરખી હોય છે, તેમાં કોઈ પણ જાતનો તફાવત હોતો નથી, એક બજારમાં વધુ કિંમત અને બીજી બજારમાં છે એ ઓછી કિંમત હોવી શક્ય નથી, એટલે એક જ વસ્તુ છે અલગ અલગ જગ્યાએથી મળતી હોય તો ત્યાં છે એ આપણે એવું કહી શકીએ કે કોઈ એક બજારમાં કિંમત વધુ છે ને એકમાં ઓછી છે એવું છે એ બનતું નથી, એટલે કે સમાન કિંમત હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ બુદ્ધિયુક્ત વર્તન। હવે આ બુદ્ધિયુક્ત વર્તન શું છે તો કે ભાઈ ઉત્પાદક અને ગ્રાહક બુદ્ધિયુક્ત વર્તન કરે છે, તેઓ પોતાને વધુમાં વધુ છે એ લાભ થાય એવી રીતે વર્તન કરે છે, વેચનાર મહત્તમ નફો થાય તેવી રીતે વેચાણ કરે છે, તેમજ
ખરીદનાર મહત્તમ છે, સંતોષ થાય તેવી રીતના ખરીદે છે. એટલે બધી યુક્ત વર્તન કરે છે. કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો સંપૂર્ણ વિવેક સાથે એ વસ્તુની માહિતી મેળવવી, બરાબર વિવેક સાથે છે એ વસ્તુની માંગ કરવી, કઈ રીતના લેવું, કઈ રીતના દેવું, એ બુદ્ધિયુક્ત વર્તનમાં આપણે છે એ સમાવી શકીએ છીએ. બરાબર, યોગ્ય વર્તન હશે તો વસ્તુની ગુણવત્તા સારી હોય તેવી વસ્તુ છે વેચનાર આપવા પ્રયત્ન કરતો હોય. બરાબર, ત્યાં છે આપણે વર્તનમાં છે એ ગતિશીલતા લાવી શકીએ, પણ એ વસ્તુના સંદર્ભમાં. બરાબર, ત્યાં આપણે છે એ અવિવેકથી વાત કરી શકતા નથી. એટલે બુદ્ધિયુક્ત વર્તન કરવું એ અતિ આવશ્યક છે. ત્યારબાદ આવે છે ખરીદીમાં સ્વાતંત્ર્ય. પુણ્ય હરીફાઈમાં જેમ ઉત્પાદક ઉત્પાદન વેચાણમાં વ્યાવસાયિક તથા ધંધાકીય સ્વતંત્રતા ધરાવે છે, તેવી જ રીતના ગ્રાહક પોતાની ખરીદીમાં સ્વતંત્રતા ધરાવે છે. ગ્રાહક દ્વારા બજારમાંથી થતી ખરીદી પર સરકારના અંકુશો હોતા નથી. બરાબર, એટલે ખરીદીમાં સ્વતંત્રતા શું, કોઈ પણ વસ્તુ તમે જોવો છો, પસંદ પડે છે અને એ વસ્તુ લ્યો છો એ સ્વાભાવિક છે, પણ એક વખત વસ્તુને જોઈ લીધા પછી એ લેવી જ, એવું ક્યાંય એવો કંઈ નિયમ નથી, એવો સરકારી કોઈ નિયમ પણ હોતો નથી. એટલે પૂર્ણ હરીફાઈમાં તમે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ લઈ પણ શકો છો, અને બજારમાંથી એ વસ્તુ ન ખરીદી હોય તો ન પણ ખરીદી શકો છો. એમાં સરકાર કોઈ પણ જાતનું છે એ અંકુશ હોતો નથી. ત્યારબાદ જોવા જઈએ તો ઉત્પાદનમાં સ્વતંત્રતા હોય છે. ઉત્પાદનમાં સ્વતંત્રતા એટલે શું, તો કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં દરેક ઉત્પાદન, એટલે કે ઉત્પાદક એટલે શું, પેઢી, ઉત્પાદન અથવા તો વેચાણમાં વ્યાવસાયિક અથવા તો ધંધામાં સ્વતંત્રતા ધરાવે છે. એક ઉત્પાદક અથવા તો પેઢી છે એ બીજા ઉત્પાદક અથવા તો પેઢી પર છે એ આધાર રાખવો પડતો નથી. તેવી જ રીતે બજારમાં ઉત્પાદન વેચાણમાં સરકારના કોઈ અંકુશો હોતા નથી. એટલે અહીંયા છે એ પૂર્ણ હરીફાઈની અંદર છે એ પેઢી અન્ય પેઢી ઉપર આધાર રાખવાનો હોતો નથી. તે પોતાની જાતે જ છે ઉત્પાદન કરી શકે છે અને ઉત્પાદન કરીને એનું વેચાણ પણ કરી શકે છે. તેના માટે અન્ય પેઢીઓ કે અન્ય કંપનીઓ ઉપર છે એ આધાર રાખવો પડતો નથી, અને વળી એમાં છે એ સરકારના પણ કોઈ અંકુશો હોતા નથી. તો આ બધા જ મુદ્દા છે એ શેના છે, તો કે ભાઈ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કીધું કે પૂર્ણ હરીફાઈના લક્ષણો છે. આ બધા છે એ શું છે, પૂર્ણ હરીફાઈના લક્ષણો. તેમાં આગળ વાત કરીએ આપણે તો કે ભાઈ પેઢી ઇષ્ટ કદની હોય છે. કઈ રીતે જોઈએ, પેઢીનું ઇષ્ટ કદ એટલે ન્યૂનતમ ખર્ચે મહત્તમ ઉત્પાદન થાય તેવી સાધન ફાળવણી કે કાર્યક્ષમ સ્થિતિ. પૂર્ણ હરીફાઈમાં લાંબા ગાળામાં જે ઉત્પાદન અથવા તો પેઢી કાર્યક્ષમ હોય તે જ ટકી શકે છે. એટલે શું કહેવા માગે, ઇષ્ટ કદની એટલે શું, તો કે ભાઈ ન્યૂનતમ ખર્ચ, ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવી શકે, એટલે કે મેક્સિમમ ઉત્પાદન મેળવી શકે. સાધનની ફાળવણી હોય કે કાર્યક્ષમ સ્થિતિ હોય, બરાબર, જો આ બધી જ વસ્તુ છે એ યોગ્ય હશે તો પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ પેઢી લાંબા ગાળા સુધી છે એ પોતાનું ઉત્પાદન ચાલુ રાખી શકે છે અથવા તો ટકી શકે છે. નબળી પેઢીઓ હશે તો એ હરીફાઈમાં ટકી શકતી નથી. તેથી દરેક પેઢી છે એ ઇષ્ટ કદની હોય છે. જે માર્કેટમાં શું કરશે, તો કે ભાઈ વસ્તુનું ઉત્પાદન એ કરવા માટે સક્ષમ હશે અને વેચવા માટે પણ છે એ સક્ષમ હોય છે. એટલે પેઢી છે એ ઇષ્ટ કદની હોવી જોઈએ. ત્યારબાદ આવે છે પેઢીની માંગ રેખા પાયાની રેખાને સમાંતર હોય. આમાં શું કહેવા માગે, વ્યક્તિગત ગ્રાહક ચાલુ કિંમતે ગમે તેટલા પ્રમાણમાં ખરીદી કરી શકે છે. આથી જો કોઈ ઉત્પાદક વસ્તુની પૂર્ણ હરીફાઈ કિંમત વધારે તો તેની માંગ શૂન્ય થઈ જાય છે. આને લીધે વ્યક્તિગત ઉત્પાદક સામે માંગ છે. એટલે રેખા છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. એટલે કે માંગ રેખા પાયાની રેખાને છે એ સમાંતર હોય છે એવું કહી શકીએ. એટલે આની અંદર શું કહેવા માગે છે, વ્યક્તિગત ગ્રાહક છે એ ચાલુ કિંમત ગમે એટલા પ્રમાણમાં છે એ વસ્તુની ખરીદી કરી શકે છે, બરાબર, અને ઉત્પાદક કોઈ વસ્તુની કિંમત છે એ વધારે તો તેની માંગ છે એ શૂન્ય થઈ જાય છે. એને લીધે શું થાય, વ્યક્તિગત ઉત્પાદન સામે માંગ વધે છે, બરાબર. એટલે માંગ રેખા છે એ મૂલ્ય સાપેક્ષ હોવી જોઈએ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોવી જોઈએ, બરાબર.
એટલે પાયાની રેખાને સમાંતર હોય એવું આપણે કહી શકીએ છીએ. હવે આ મુદ્દાની અંદર એક છેલ્લો મુદ્દો આપણી પાસે રહે છે, એટલે કે પૂર્ણ હરિફાઈના લક્ષણોમાં છેલ્લો મુદ્દો, પૂર્ણ હરિફાઈના દ્રષ્ટાંતો કયા કયા છે, ઉદાહરણો કયા કયા છે. તો કે ભાઈ પૂર્ણ હરિફાઈ વ્યવહારમાં તો શક્ય નથી, પણ તેની નજીકની બજારની પરિસ્થિતિ શક્ય છે. જેમ કે ખેત પેદાશોનું બજાર, તેમજ છે એ સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર. દાદા આ પૂર્ણ હરિફાઈના છે એ ઉદાહરણ આપણે કહી શકીએ છીએ, જોકે પૂર્ણ હરિફાઈ વાસ્તવિક જીવનમાં છે એ આમ તો શક્ય છે નહીં, પણ અર્થશાસ્ત્ર આપણે એના એટલા લક્ષણો છે એ દર્શાવે છે. તો આજના માટે પૂર્ણ હરિફાઈના લક્ષણોમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ, તો કે ભાઈ અમર્યાદિત વેચનાર, અમર્યાદિત ખરીદનાર, સૌથી વસ્તુ પેઢીની મુક્ત અવરજો, પૂર્ણ ગતિશીલતા, પૂર્ણ જ્ઞાન, તેમજ સમાન કિંમત, બુદ્ધિયુક્ત વર્તન, ખરીદીમાં સ્વાતંત્ર્ય, ઉત્પાદનમાં સ્વાતંત્ર્ય, અને પેઢી ઇષ્ટ કદની અને પેઢીની માંગ રેખા પાયાની રેખાને છે એ સમાંતર હોય, અને પૂર્ણ હરિફાઈના ઉદાહરણો, એટલી વસ્તુ આપણે જોઈ. તો આ હતો એકમ નંબર 1ની અંદર 1.1 કે જે છે એ પૂર્ણ હરિફાઈના લક્ષણો દર્શાવે છે. હવે પછીના આપણે લેક્ચરની અંદર છે એ આગળની વાત કરશું. ધન્યવાદ.